વડોદરાના ધારાસભ્ય અને રાજ્યના મહેસૂલ મંત્રી પ્રજાભિમુખ વહીવટ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે। થોડા સમય પહેલા તેમણે કલેક્ટર કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી અને તેમણે રવિવારે પણ કલેક્ટર કચેરી ખોલાવીને લાભાર્થીઓને તેમના જમીનના ઓર્ડર અપાવ્યા હતા। તેઓ શુક્રવારે વડોદરાની મામલતદાર કચેરીએ પહોંચી ગયા હતા। મામલતદાર કચેરીની કામગીરી અંગે તેમને અનેક ફરિયાદો મળી હતી। મંત્રીને કચેરીમાં જોઈ અધિકારીઓ તથા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી। તેમણે વિવિધ વિભાગોની મુલાકાત લઈ કામગીરીનો તાગ મેળવ્યો હતો। કામ નહીં કરનારા કર્મચારીઓના તેમણે ક્લાસ પણ લીધા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે રાજેન્દ્ર ત્રિવેદી મહેસૂલ મંત્રી બન્યા ત્યારે જ કહ્યું હતું કે કોઈપણ અધિકારીની કામ પ્રત્યે નિષ્ઠા જોઈશે, પ્રજાના હિત માટે કામ કરવા માટે જરા પણ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં, જે બોલ્યા હતા તે જ કાર્ય કરતા મહેસૂલ મંત્રી જોવા મળી રહ્યા છે। ગમે ત્યારે અધિકારીઓની ઓચિંતી મુલાકાત લેવા પહોંચી જાય છે। મારી છોકરીને અત્યારે એના કાગળિયાકરણ છે, કરવાના છે, આવકનો દાખલો અને નાતી જ્ઞાતિનો દાખલો, તો એ લોકો કરી આપતા નથી મને, હું આમ આમ તેમ ભટકું છું અને હમણાં હાલમાં 3 દિવસથી કામ કર્યા વગર કરું છું। અત્યારે સાંજે શું ખાવા બનાવીશ એ પણ અત્યારે વિચારવું પડે છે, હું મજૂરી કરું તો જ મને પૈસા મળે છે। એમને મને એવું કીધું કે તમારું કામ હું કરી આપીશ, તમે અહીંયા બેસો, એવું કીધું છે। હા, મને થોડી ખુશી થઈ કે મને એમને મળવાથી સારું લાગ્યું કે મને એવું કીધું કે હું તમને બધું જ કામ કરી આપીશ। 3-4 દિવસથી હું નર્મદા ગુરુમાં જઉં છું, 1 દિવસ અહીંયા આવી હતી, મને કે કોઈ કે ત્યાં જવાનું પછી કે કુબેર ભવનમાં જવાનું, અને હજાર મજૂરીને ઠેકાણા નહીં, પૈસા ઠેકાણા નહીં, અને પૈસા ખર્ચીને મારે જવું પડે છે, તો હું મારી છોકરીને લઈને ગઈ, પછી અહીંયા આવી ચલો પૂછવા જઈ, તો અત્યારે મેં પૂછી જોયું કે કોણ કહેતા સાહેબ છે, એવું કીધું તો કે તમે એમને મળી લો તો મને થશે, તો મેં એમને પૂછ્યું ચાલુમાં, તો મને હાથ ધરી છે અને કે હું આવું એટલે તમારું કામ થઈ જશે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।